नमस्कार, हूं चिराग। जो ये सांजनी सुपरफास्ट। राज्य शिक्षण बोर्ड मार्च 2020 में लेवनारी परीक्षा की फी में कर्यो वधारो। परीक्षा की फी में 40-50 रुपया वधारो। बोर्ड की परीक्षा अपनार 20 लाख विद्यार्थियों ने असर। હવેથી ધોરણ 10માં નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા ફી 355 રૂપિયા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ફી 605 રૂપિયા, ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ફી પેટે રૂપિયા 490 ભરવા પડશે। બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સભા। રામ મંદિર દેશને સુશોભિત કરશે તેવો રૂપાણીનો દાવો। રૂપાણીએ કહ્યું, રામ મંદિર જલ્દી જ બનશે। मुख्यप्रधान रूपाणीए नर्मदा डेम मुद्दे कांग्रेस पर कर्या प्रहार। नर्मदा डेम में 3 वर्ष सुधी चाले तेटलू पाणी होवानो कर्यो दावो। नर्मदा डेमना दरवाजा शा माटे न लगावा दीधा ते मुद्दे कांग्रेस पासे मांग्यो खुलासो। जनसभा में मुख्यप्रधान रूपाणीए कांग्रेस पर प्रहार कर्या। कहूं, कांग्रेसना लोकोए ढांकणीमां पाणी लई डूबी मरवो जोईए। लोको माटे शौचालयो पण न बनाव्या। वधुमां कहूं, कलम 370 काढीशुं नहीं તેમ કહેનારા કોંગ્રેસીઓના કાન પકડીને જવાબ માંગજો। સીએમ રૂપાણીએ કહ્યું કે સાબરકાંઠાના ખેડૂતોને કોંગ્રેસે ગોળીઓ જ આપી, બજારમાં પાક આવતા ભાવ તૂટી જતા, તો આજે સરકાર ખેડૂતોને ટેકાના ભાવ આપી રહી છે। બનાસકાંઠાના થરાદ કોંગ્રેસના માવજીભાઈ પટેલે કેસરીયો ખેસ ધારણ કર્યો। માવજી પટેલ પોતાના સમર્થકો સાથે જોડાયા ભાજપમાં। સીએમ વિજય રૂપાણી અને ભાજપના સમર્થનમાં કરશે સભા। બનાસકાંઠામાં થરાદના રાહ ગામે કોંગ્રેસની જનસભામાં રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ સાંસદો જોડાયા। વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર સહિતના અગ્રણીઓએ જનસભાને કરી સંબોધિત। જીતુ વાઘાણીએ કરેલા દાવા પર પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર। કહ્યું, ભાજપ યાદી જાહેર કરે, હું જાતે જ તેમને કમલમમાં મૂકી આવીશ અને ધારાસભ્યો પાછા નહીં આવે તેનો જામીન પણ બનીશ। સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ સીએમના કાર્યક્રમને લઈને નારાજગી પણ ઠાલવી। ખરાબ રસ્તા, ગટરના પાણીને લઈને તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો। બીજી બાજુ પાલિકાના પ્રમુખે સ્થાનિકોના આક્ષેપોને ફગાવ્યા। રાજ્યમાં પાકની નુકસાનીનો સર્વે આખરી ચરણમાં। કૃષિ વિભાગના માર્ગદર્શન અનુસાર ખેતીમાં 33% વધારે અપાશે વળતર। મહત્તમ 2 હેક્ટર સુધીનું નુકસાનીનું મળશે વળતર। પાક નુકસાનીના વળતરને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસે સરકાર પર તાક્યું નિશાન। કહ્યું, 142 તાલુકાઓમાં 120% વધારે વરસાદ નોંધાયો, છતાં સરકાર શા માટે લીલા દુષ્કાળની સ્થિતિ જાહેર નથી કરતી। બીજી બાજુ પાક નુકસાનીના સર્વેમાં થઈ રહ્યો છે વિલંબ। સૂત્રોની માહિતી પ્રમાણે જૂનાગઢ, મોરબી, પોરબંદર જિલ્લાના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી અટકાવવામાં આવી સર્વેની કામગીરી। 3 જિલ્લામાં બાકી છે સર્વેની કામગીરી। જામનગરમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે જામનગરની કોર્ટમાં આપી હાજરી। 1.5 વર્ષ પહેલા જાહેર સભાની પરમિશન માંગીને રાજકીય ભાષણ આપવા મામલે નોંધાઈ હતી ફરિયાદ। રાજકોટમાં 6 માસના બાળકનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન અવસાન। અમરેલીમાં સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બાળકની ચાલતી હતી સારવાર। રાજકોટમાં ડેન્ગ્યુ સહિતના રોગચાળાએ મચાવ્યો હાહાકાર। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતા ખાટલાઓની અછત। વોર્ડની બહાર દર્દીઓ માટે પાથરવા પડ્યા બેડ। વડોદરા શહેરમાં ડેન્ગ્યુનો કેર। મોટનાથ મહાદેવ વિસ્તારમાં રહેતી 41 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન અવસાન। 15 દિવસમાં ડેન્ગ્યુના 200 પોઝિટિવ કેસ સામે આવ્યા। વડોદરામાં વધતા જતા રોગચાળને લઈને તંત્ર હરકતમાં। શહેરમાં ફોગિંગ, જંતુનાશક દવાનો છંટકાવ, ચોખ્ખા પાણીમાં પોરાનાશકની કામગીરી પણ હાથ ધરાઈ। સુરેન્દ્રનગરમાં ગત વર્ષ કરતા આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં વધારો। ચાલુ વર્ષે ડેન્ગ્યુના 64 કેસ નોંધાયા। પ્રશાસનનો નિષ્ફળતા છુપાવવાનો પ્રયત્ન, દોષનો ટોપલો ઢોળ્યો વરસાદ પર। સુરેન્દ્રનગરમાં નવા દરવાજા વિસ્તારમાં ઉભરાઈ રહી છે ગટરો। અહીંયા 8થી વધુ લોકો બન્યા છે ડેન્ગ્યુનો શિકાર। વઢવાણમાં ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન। 20-25 હજાર સ્થાનિકોમાં ફેલાયો રોગચાળાનો ભય। પાણીનો નિકાલ ન કરાય તો સ્થાનિકોનો આક્ષેપ।
જામનગર કોર્પોરેશનના ડોક્ટરને લાફો મારવાના વિવાદમાં સમાધાન. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કામગીરી ફરી શરૂ કરી. બુધવારે કર્મચારીઓએ કામગીરીના બહિષ્કારની આપી હતી ચીમકી. જામનગરમાં તબીબને લાફો મારવાની ઘટનામાં ખુલાસા બાદ કોર્પોરેટરે ફરી છેડ્યો વિવાદ. તબીબને લાફો મારવાની વાત મહિલા કોર્પોરેટરે ફગાવી. વધુમાં કોર્પોરેટરે કહ્યું કે યોગ્ય ફરજ નહીં નિભાવે તો હું પણ લાફો મારીશ. જામનગરના ઘાંચીવાડા આરોગ્ય કેન્દ્રમાં પોલીસની સુરક્ષા. કોર્પોરેટરે કર્મચારીને લાફો માર્યાના આક્ષેપ બાદ અપાઈ સુરક્ષા. આરોગ્ય કેન્દ્ર પર પોલીસ વિભાગનો કાફલો તૈનાત. જામનગરમાં હાર્દિક પટેલે ડેન્ગ્યુના દર્દીઓ સાથે મુલાકાત કરી. સરકારી હોસ્પિટલમાં પહોંચીને હાર્દિકે દર્દીઓને ફળની પણ વહેંચણી કરી. જામનગરમાં હાલ ફેલાયો છે રોગચાળો. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાની બે ખાનગી હોસ્પિટલમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. આઈટીએ ફાઇલ સહિતના દસ્તાવેજમાં હાથ ધરી તપાસ. આઈટીના સર્ચ ઓપરેશનને લઈને તબીબોમાં ફફડાટ. દિવાળી અને બેસતા વર્ષે રાજ્યની તમામ આરટીઓ રાખશે રજા. આરટીઓ અંગે રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય. જાહેર રજા અને રવિવારના દિવસે આરટીઓ ચાલુ રાખવાનો કર્યો હતો સરકારે નિર્ણય. વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ. 20 જેટલી દુકાનોમાંથી સેમ્પલ મેળવાયા. ખાસ મશીનથી તેલની પણ થઈ તપાસ. તહેવારોને જોતા અમદાવાદમાં આરોગ્ય વિભાગની તપાસ. ફરસાણની દુકાનોમાં ચેકિંગ. પ્રખ્યાત બિકાનેરવાલા સુખડિયા જમનાદાસ મીઠાઈ હાઉસમાં પણ કરાઈ તપાસ. જામનગરમાં દિવાળીના તહેવારના પગલે આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં કર્યું ચેકિંગ. ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં હાથ ધરાઈ તપાસ. અંબિકા ડેરીમાં આરોગ્ય વિભાગની સઘન તપાસ. સુરતમાં લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વિદ્યાર્થી સામે પોલીસ વિભાગની કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત. શહેરની 17થી વધુ શાળાઓની બહાર વાલીઓને બોલાવી ફટકારાયો દંડ. દિવાળીને લઈને વડોદરા પોલીસનું ખાસ એક્શન પ્લાન. 100 પોલીસ વેન અને 100 બાઇક કરશે પેટ્રોલિંગ. સાથે જ્વેલર્સ એસોસિએશન અને આંગડિયા પેઢીના માલિકો સાથે કરાઈ બેઠક. સાબરકાંઠાના તલોદ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો. મગફળીની હરાજી રૂપિયા 600થી શરૂ કરતા ખેડૂતો હરાજી છોડીને ભાગ્યા. ખેડૂતોના હોબાળા બાદ રૂપિયા 800થી શરૂ કરાઈ હરાજી. પોરબંદર જિલ્લામાં રખડતા ઢોરને લઈને પાલિકાની વધી જવાબદારી. કલેક્ટરે જાહેરનામું બહાર પાડી રખડતા ઢોર અને ઘાસચારો વેચનારા લોકો સામે કાર્યવાહી કરવા આપ્યો આદેશ. નવસારીમાં વાંસદા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા. રાત્રે 1:48 બે 2.5 તીવ્રતાના ભૂકંપનો આંચકો. કેન્દ્રબિંદુ 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામે નોંધાયો. કચ્છના રાપરમાં યુવકને માર મારી માફી મંગાવતો વીડિયો વાયરલ. યુવતી સાથે સંબંધ રાખવા મુદ્દે યુવકને માર્યો માર. વીડિયોમાં યુવક યુવતીને માફી મંગાવી રહ્યા છે યુવાનો. રાજકોટમાં અસામાજિક તત્વોની ધમાલ. ફૂલછાપ ચોક ખાતે મફતમાં ચા પીવા મુદ્દે અસામાજિક તત્વોનો હોબાળો. 16 બોટલના ઘા કર્યા. એક વ્યક્તિ ઘવાય. છોટાઉદેપુરના વિસાડી ગામમાં પતિએ કરી પત્નીની હત્યા. પત્ની પર શંકા રાખીને માથામાં કુહાડી મારતા પત્નીનું મોત. આરોપી પત્નીની હત્યા કરી થયો ફરાર. અમદાવાદમાં એક મોટી લૂંટને અંજામ આપવામાં આવે તે પહેલા જ પોલીસે લૂંટારૂ ગેંગને પકડી પાડી. યુપીના ફિરોઝાબાદથી લૂંટારૂ ગેંગ દેશી તમંચા અને કારતૂસ સાથે દિવાળી પહેલા અમદાવાદમાં મોટી લૂંટને અંજામ આપવામાં હતા. છેલ્લા 3 દિવસથી આરોપીઓ શિકારની શોધમાં હતા. વિવિધ વિસ્તારમાં રેકી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન ચાંદખેડા પોલીસે ઉત્તર પ્રદેશ પાસિંગની એક શંકાસ્પદ ગાડી જોઈ અને તપાસ કરતા લૂંટના મોટા કૌભાંડનો થયો પર્દાફાશ. 6 આરોપી પોલીસના સગંજામાં. બનાસકાંઠાના પાલનપુરમાં યુજીવીસીએલના કર્મચારી પર હુમલો. 3 બત્તી વિસ્તારમાં બની ઘટના. મીટર ચેક કરવા ગયેલા કર્મચારીને જાહેરમાં માર મરાયો. નડિયાદમાં એનડીપીએસના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી 10 વર્ષની કેદ. 2 કિલો 100 ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને સજા ઉપરાંત રૂપિયા 1 લાખનો પણ દંડ. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં લૂમ્સ કારખાનામાં લૂંટ. 2 શખ્સોએ ઓફિસમાં આવી કરી 4500 રૂપિયાની લૂંટ. લૂંટ કરી લૂંટારો ફરાર. પોલીસે શરૂ કરી તપાસ.
અમદાવાદમાં રાંધણ ગેસના બાટલામાં ગેસ ચોરી કરતી ટોળકી પકડાઈ. ચણકેપુરીમાં સરકારની સબસિડીવાળા ગેસના બાટલમાંથી ખાલી બાટલામાં ભરતા હતા ગેસ. પોલીસે 2.16 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મળી આવ્યો એક યુવકનો શંકાસ્પદ મૃતદેહ. યુવકના શરીર પર કેટલાક ભાગમાં ઈજાના પણ નિશાન. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. અમદાવાદના વિશાલા પાસના બ્રિજ પાસે એસિડ ભરેલા ટેન્કર એક્ટિવા ચાલકને લીધો અડફેટમાં. એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ટેન્કર ચાલકને પકડી પાડ્યો. બાબરાના ફુલઝર ગામ પાસે સ્કૂલ બસને અકસ્માત. વિવેકાનંદ સ્કૂલની મિની બસ પલટી ખાઈ ગઈ. બસમાં 12 વિદ્યાર્થી હતા સવાર. 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે ગોંડલ ખસેડાઈ. અમદાવાદના બીરમગામ સચાણા હાઈવે પર અકસ્માત. ટ્રક ડ્રાઈવરને ભૂનું ઝોકું આવી જતા ટ્રકની પાછળ ઘૂસી ટ્રક ડ્રાઈવરને પહોંચી સામાન્ય ઈજા. બનાસકાંઠાના કોટડા વિસ્તારમાં ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ. વીજ વાયરને ગાડી અડી જતા થયું શોર્ટ સર્કિટ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ. સુરતમાં ટ્રાફિક ડ્રાઈવ યથાવત. શહેરની 17 શાળાઓમાં લાયસન્સ વગર વાહન સાથે આવતા વિદ્યાર્થીઓની ગાડી કરાઈ ડિટેઇન. અમુક વિદ્યાર્થીઓને દંડ પણ ફટકારાયો. કચ્છમાં ભીમાસ ગામ નજીકનું ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું. પાલનપુર ગાંધીધામ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરતા અન્ય 2 ટ્રેનને પણ અસર. રેલવે વિભાગે કામગીરી બાદ સુવિધા ફરી શરૂ કરી. નવસારીમાં વાંસદા તાલુકાના ગોધાબારી ગામે દીપડો પાંજરે પુરાયો. ગામલોકોની ફરિયાદના આધારે વન વિભાગે પકડવા માટે હાથ ધરી હતી કાર્યવાહી. ભરૂચમાં હાંસોટના દરિયાકાંઠે બનાવવામાં આવેલી સરકારી શાળાને હરિયાળી. યુવાન શિક્ષકે ખારાપાટની જમીન પર આધુનિક ટેકનોલોજી અને પાણી સંચયથી શાળાને બનાવી હરિયાળી. કચરો અને કુદરતી સ્ત્રોતથી કરાય છે સંવર્ધન.